गरबा महोत्सव पर कोरोना ग्रहण लागता खेलैयाओ निराश थे। सूरत खेलैयाओं काला कपड़ा द्वारा निराशा व्यक्त करी। पार्टी प्लॉट नहीं तो खेलैयाओ शेरी गरबे घूमवा सज्ज था, परंतु सरकारे शेरी गरबा पर प्रतिबंध लादता खेलैयाओं की आशा पर पानी फरी वळ्यु। राज्य सरकारे आ वर्षे नवरात्रि के गरबा की जाहिर उजवणी पर प्रतिबंध मूक्यो छे। कारण एवं छे कि कोरोना ना केस अने संक्रमण वधे तेवी शक्यता छे। राज्य सरकार ना निर्णय ने पगले सूरत ना खेलैयाओ नाराज पण थया छे अने तेमनी नाराजगी आजे वी टीवी साथेनी वातचीत दरमियान स्पष्ट देखाय छे कि तेओ नाराज थईने काळा कपड़ा पहेरीने आपणी साथे वात करवा माटे आव्या छे। एमनी नाराजगी शुं छे ए ज आपणे सीधी वात करीए। नवरात्रि आ वखते नहीं रमाय केवी नाराजगी छे? અમને બહુ જ સેટ છે આ વખતે કે નવરાત્રિ નહીં રમાય। પહેલા તો એમ જરાક હોપ હતો કે રમાશે 200 જણની વચ્ચે, પણ હમણાં તો એકદમ જ કેન્સલ થઈ ગયું, તો એટલું દુઃખ થાય છે। એટલે જ અમારા કપડા પણ અમે બ્લેક પહેર્યા છે કે આ વખતે અમે બ્લેક નવરાત્રિ મનાવશું, હેશટેગ બ્લેક નવરાત્રિ 2020। કેવું લાગે છે નવરાત્રિ ઘણા વર્ષો પછી હવે, એટલે કદાચ પહેલી વખત તમારે નથી રમવાની? એજ વાત છે કે આટલા વખતોથી રમતા આવ્યા છે ને આ વખતે કોરોના ના લીધે આ બધું થઈ ગયું, આવી રીતે બધું થઈ ગયું ને બધું, પણ કઈ નહીં, હવે થોડું નારાજ તો થવાના જ છે બધા, પણ નેક્સ્ટ યર આપણે વધારે એટલે ફાઇન રીતે મનાવશું। શું કેવું છે તમારું? કે સારું જ છે, કેમ કે સરકારે સારો જ નિર્ણય લીધો છે અને આટલા 200 પછી પાછી રમાશે એમ શેરીમાં પછી બી। જે રીતે કોરોના વધી રહ્યો છે અને નવરાત્રિ નથી રમાવાની, છોકરાઓ સાથે તમે કેટલા, નારાજગી તમારી કેટલી છે, નિરાશા કેટલી? નિરાશામાં તો એવું હતું કે પહેલા પરમિશન હતી કે 200 જણ રમી શકે, તો એટલીસ્ટ અમે એવું વિચારેલું હતું કે આ વખતે મોહલ્લામાં અમે લોકો સારી રીતે ઉજવણી કરીએ, કે ધારો કે ઘરની બહાર જ દિવાળી જેવું વાતાવરણ કરી દેશું। કારણ કે એસી ડોમના અમે લોકોને પર પર્સન 4000 રૂપિયા જે ફીસ લે છે લોકો પર પર્સનની પર ટિકિટ, તો અગર એક જણની બી ગણીએ ને તો અમારા ઘરમાંથી 10-12 ટિકિટો લઈએ છીએ, તો અમને 40-50 હજારનો ખર્ચો થઈ જ જાય છે એવરી યર ખાલી આ 10 દિવસનો। તો એ વિચારેલું હતું કે એટલા જ રૂપિયા અમે મોહલ્લામાં ડેકોરેશન માટે ઇન્વેસ્ટ કરીએ, અને મોહલ્લામાં બી અમને એટલી પરવાનગી હતી જ કે બધા ઘરોમાંથી કે અમે થોડા થોડા અંદર એડ કરશું પૈસા, હા કોન્ટ્રીબ્યુટ કરીને હજુ સારી નવરાત્રી કરીએ। ભલે 200 જણ છે પણ આપણા પોતાના લોકો જ હતા, એટલે ઇન્વેસ્ટ કરવામાં કોઈ વાંધો નહીં હતો કોઈને, પણ હવે એ પણ હવે કેન્સલ થઈ ગયું છે, તો હવે ખરેખર એટલી બધી નિરાશા થાય છે। પણ હવે અમે સરકારની સાથે છીએ, એમણે જે નિર્ણય લીધો હશે તે બધાના હિતમાં જ હશે। કોરોનાનો બીજો રાઉન્ડ આવે તેવી વાત છે અને એમાં નવરાત્રી રદ થઈ? હા, સરકારે નિર્ણય લીધો એ તો એકદમ પરફેક્ટ જ હશે, એમાં કોઈ બે વાત નથી, પણ અમે એટલા માટે નિરાશ છીએ કે અમે ટોટલ લોકડાઉનના પીરિયડમાં અમે બધાને શીખવાડ્યું, બધાને નવરાત્રિના હિસાબે અમે તૈયારી કરી, સરકારે એક વાર નિર્ણય લીધો કે ભાઈ આપણે 200 જણા રમી શકે, તો અમે બધા આખા શેરી મોહલ્લાના બધા જે પણ વ્યક્તિઓ છે એની સાથે પરમિશન લઈને એ લોકોને બધાને તૈયાર કર્યા, આખા શેરીઓને શીખવાડ્યું, હવે પાછું એ થાય છે કે ભાઈ બંધ થઈ જવાનું છે, નથી રમવાનું, તો નિરાશ તો છે, પણ વાંધો નહીં, આવતા વર્ષે મેકઅપ કરી લઈશું અમે। ચોક્કસ, નાના ખેલૈયાઓ પણ આપણી સાથે છે, નવરાત્રિ આ વખતે રમવા નહીં મળે, કેવું લાગે? અમે લોકો બહુ જ પ્રેક્ટિસ કરેલી પણ છે, આ કોરોના ની વજહ થી હવે રમાશે નહીં, શું કરવું અમે લોકો। ચોક્કસ, સરકારનો નિર્ણય એક તરફ આવકારદાયક છે, પણ સાથે સાથે ખેલૈયાઓમાં નિરાશા પણ છે। એક તબક્કે ખેલૈયાઓએ મન મનાવ્યું હતું કે એસી ડોમ કે મોટી જગ્યાએ રમવા નહીં મળે તો ચાલશે, શેરી મોહલ્લામાં પોતાની સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રમીશું, પરંતુ હવે સરકારે એ નિર્ણય પણ રદ કરી દીધો છે, તેને લઈને ચોક્કસપણે સુરતના ખેલૈયાઓ નારાજ અને નિરાશ થયા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટી।